મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 6 ફેબ્રુઆરી ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ સંદર્ભે વડાપ્રધાન મોદીએ સંસદને સંબોધિત કરી હતી. તેમણે સર્વેશ્વર દયાલ સક્સેનાની કવિતા વડે નૂતન ભારતના વિચારને અભિવ્યક્ત કર્યો હતો. તેમણે કાશ્મીરમાંથી 370 અને 35A હટાવવાના મુદ્દે સરકારની પ્રશંસા કરી હતી. તેમણે સરોકાર બદલવાની વાત કહી હતી, વિવિધ આંકડાઓ સાથે વિવિધ યોજનાઓની સફળતા ગણાવી હતી. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની ઘોષણા કરી છે. કુલ 15 સભ્યોના ટ્રસ્ટમાં અમુક સંતોની બાદબાકી મુદ્દે અસંતોષની લાગણી ઉદ્ભવી છે. આ મુદ્દે રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસની રાહબરીમાં સંતોની બેઠક યોજાઈ છે. જામનગરમાં ગાંધીનગર પાસે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જે વર્લ્ડ બેંકના આર્થિક સહયોગથી બનાવવામાં આવ્યો છે. પ્લાન્ટમાં ગંદા પાણીને શુદ્ધ કર્યા પછી સમુદ્રમાં છોડવામાં આવે છે. વર્લ્ડ બેંકની ટીમ પ્લાન્ટનું નિરીક્ષણ કરવા જામનગર આવી પહોંચી હતી. કમિશનર સતીશ પટેલ સહિતના અધિકારીઓ સાથે વર્લ્ડ બેંકની ટીમે પ્લાન્ટની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. જામનગરમાં ધન્વંતરી ઓડિટોરિયમમાં જોબ પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય વડે કેમ્પનું ઉદ્ઘાટન થયું હતું. કેમ્પમાં જામનગર તથા દ્વારકા જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનોએ ભાગ લીધો હતો. વિવિધ 110 કંપનીઓના પ્રતિનિધિઓએ કેમ્પમાંથી કર્મચારીઓની પસંદગી કરી હતી. 2 વર્ષ પહેલાં કાલાવડના ગ્રામ્ય પંથકની એક સગીરાનું અપહરણ થયું હતું. અંગદ કુમાર મંડલ ઉર્ફે વિક્કીએ સગીરાનું અપહરણ કર્યું હતું. વિક્કી બિહારમાં હોવાની પોલીસને બાતમી મળી હતી. જામનગર તથા કાલાવડ પોલીસે વિક્કીને પકડવા યોજના ઘડી કાઢી. પોલીસે બિહાર જઈ વેશપલટો કરી નક્સલી વિસ્તાર સીતામઢીના સિમરા ગામેથી વિક્કીને ઝડપી લીધો છે. વિક્કીની ચુંગાલમાંથી સગીરાને મુક્ત કરવામાં આવી છે. વિક્કીને જામનગર લાવવામાં આવ્યો છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.